फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ અલગ રીતથી અને એકદમ ટેસ્ટી એવું કાઠિયાવાડી ગુવારનું શાક. અને જો હા, તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. તો ચાલો બનાવીએ એકદમ અલગ રીતથી કાઠિયાવાડી ગુવારનું શાક. તો તેના માટે સૌપ્રથમ મેં અહીં 200 ગ્રામ જેટલો ગુવાર લીધો છે. ગુવારના આ રીતે ટુકડા કરીને તેને સૌપ્રથમ 2-3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. ત્યારબાદ હવે ગુવારને મેં અહીં કુકરમાં લઈ લીધો છે અને કુકરમાં આપણે ગુવાર બફાય તેટલું જ પાણી નાખીશું, એટલે કે થોડું એવું પાણી નાખી દીધું છે મેં અને એક નાની ચમચી જેટલું મીઠું નાખી દીધું છે. અને હવે આપણે કુકરની 2 સીટી થવા દઈશું એટલે ગુવાર જે છે તે એકદમ સરસ રીતે બફાઈ જશે. અને ત્યાં સુધીમાં આપણે શાક બનાવવાની બીજી તૈયારીઓ કરી લઈએ. તો તેના માટે સૌપ્રથમ મેં અહીં 10-12 જેટલી લસણની કળીઓ લીધી છે અને તેમાં 2 નાની ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું અને થોડું એવું મીઠું નાખી દઈશું. તો આ રીતે મીઠું નાખવાથી લસણવાળી લાલ ચટણી જે છે તે એકદમ જલ્દી અને સરસ રીતે વટાઈ જાય છે. તો આ રીતે આપણે સૌપ્રથમ લસણવાળી લાલ ચટણી જે છે તે વાટી લઈશું. અને હવે એક મિક્સર જારમાં આપણે 3 ચમચી જેટલા સિંગદાણા લઈ લઈશું અને 1 ચમચી જેટલા તલ નાખી દઈશું અને ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું ટોપરાનું છીણ નાખી દઈશું. તો અહીં ટોપરાનું છીણ નાખવું ઓપ્શનલ છે, પરંતુ આ ટોપરાનું છીણ નાખવાથી ગુવારના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આ બધી જ વસ્તુઓને આપણે મિક્સર જારમાં પીસી લઈશું અને તેને અહીં એક વાટકીમાં મેં કાઢી લીધી છે. અને હવે એ જ મિક્સર જારમાં આપણે 2 ટમેટાં અહીં મોટા મેં લીધા છે. તો 2 ટમેટાં આ રીતે મોટા મોટા ટુકડા કરીને ટમેટાની પ્યુરી મિક્સર જારમાં બનાવી લઈશું. તો ચાલો હવે આપણે બનાવી લઈએ ગુવારનું શાક. તો અહીં ગુવાર જે છે તે 2 સીટીમાં એકદમ સરસ રીતે બફાઈ ગયો છે. હવે એક તપેલીમાં અહીં 3 પાવરા જેટલું હું તેલ નાખી દઈશ. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં 1 નાની ચમચી જેટલી રાઈ અને 1 નાની ચમચી જેટલો અજમો ઉમેરી દઈશ. તો ગુવારના શાકનો અજમાથી વઘાર કરવાથી તેનો ટેસ્ટ જે છે તે ખૂબ જ સરસ આવે છે. અને રાઈ ફૂટી જાય ત્યારબાદ હવે તેમાં આપણે ટામેટાની પ્યુરી જે બનાવીને રાખી છે તે ટામેટાની પ્યુરી તેમાં એડ કરી દઈશું. અને ત્યારબાદ હવે અહીં આપણે 1/2 ચમચી જેટલી હળદર અને 1/2 ચમચી જેટલું મીઠું નાખી દઈશું. તો મીઠું આપણે ગુવાર બાફવામાં પણ નાખ્યું છે એટલે તે રીતે અહીં મીઠું ઉમેરવું. અને ત્યારબાદ હવે તેમાં આપણે જે લસણવાળી લાલ ચટણી બનાવી છે તે લસણવાળી લાલ ચટણી ઉમેરી દઈશું. અને હવે આપણે બધા મસાલાઓને થોડીવાર માટે તેલમાં આ રીતે સાતળવા દઈશું. તો બધા મસાલાઓ 1-2 મિનિટ માટે આ રીતે સતળાઈ જાય ત્યારબાદ હવે આપણે જે સિંગદાણા, તલ અને ટોપરાનું છીણ પીસીને રાખ્યું છે તે આમાં નાખી દઈશું. અને હવે તેમાં આપણે આ રીતે જે મિક્સર જારમાં મેં ટોમેટો પ્યુરી બનાવી હતી તેમાં જ થોડું એવું પાણી નાખીને અહીં પાણી જે છે તે મેં ઉમેરી દીધું છે. અને હવે આ ગ્રેવીને આપણે થોડીવાર માટે મીડિયમ ફ્લેમની ગેસ પર ઉકળવા દઈશું. તો આ રીતે થોડીવાર ઉકળવા દઈશું એટલે તેમાંથી તેલ જે છે તે એકદમ સરસ રીતે છૂટું પડી જશે. અને તેમાં ઉપરથી હવે આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. તો તમને જે રીતે રસાવાળું શાક જોઈતું હોય તે પ્રમાણે તમે અહીં પાણી ઉમેરી શકો છો. અને ત્યારબાદ હવે આપણે જે બાફેલો ગુવાર રાખ્યો છે તે બાફેલો ગુવાર તેમાં જે આપણે પાણી થોડું ઘણું એડ કર્યું હતું તે બધું પાણી સાથે અહીં નાખી દઈશું. અને ગુવારને આપણે આ રીતે મિક્સ કરી દઈશું. અને હવે ઉપરથી થોડો એવો અહીં ગરમ મસાલો હું નાખી દઈશ અને થોડું એવું પાણી. અને આ રીતે ગુવારને આપણે 2-3 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકળવા દઈશું. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું કાઠિયાવાડી ગુવારનું શાક. અને આ ગુવારનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. જેને ગુવારનું શાક પસંદ નહીં હોય તેને પણ ખૂબ જ પસંદ આવશે. અને જો હા, તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. અને આજની આ રેસિપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ. અને આ રીતે તમે શાક ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.